કરવાનું છે તો સ્વરમાં આપણે પહેલા તો જો રસમાં જે સ્વર આપેલો છે તેના જેવો સ્વર તેની જ આડી લાઇનમાંથી આપણે શોધી અને ગોળ રાઉન્ડ કરવાનો છે તો જેમ કે ચોરસમાં પહેલા આપેલો છે અજગરનો તો અજગરનો આપણે તેની જ આડી લાઇનમાં લખેલો હોય તેની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનો તો પહેલા પહેલા ચોરસમાં જોશું તો તે છે અજગરનો અને આ સ્વર અને આ સ્વર બંને ફરે સરખા છે તો આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનો Oh.
અતિ અહમ સ્વર છે તે 140 માં લખવાનું છે ને આ આપણી ઊંઘમાં લખવાનું છે તેમ આગળ જોડતા છે 23 નંબર 151 અને 152 માં સ્વર સામે ચિત્ર જોડો તો તે જોડતામાં તમારે ઐરાવતમાં કઈ લખ્યો છે તો તેની તેનું સામે ચિત્ર ઐરાવતમાં શોધી અને તેની સાથે જોડવાનું પછીનો સ્વર છે તે છે ઓસ્તિકાનો ઓ તો ઓસ્તિકાનો ઓ છે તો તેની સામે ઓસ્તિકાનું ચિત્ર છે તો તેની સાથે જોડવાનું ત્યાર પછીનો સ્વર છે તે છે ઔષધનો ઓ તો સામે ઔષધનું ચિત્ર છે તેની સાથે જોડવાનું ત્યાર પછીનો સ્વર છે તે છે અંબાડીનો અં તો અંબાડીનું ચિત્ર છેલ્લે છે તો આપણે તેની સાથે જોડવાનું અને ત્યાર પછીનો સ્વર છે અહમ નમઃ તો અહમ નમઃ એટલે નમસ્કાર તો નમસ્કાર પરનું ચિત્ર છે તેની સાથે જોડવાનું છે અને છેલ્લો સ્વર છે તે છે રૂપ ઋષિનો રૂપ તો ઋષિનું ચિત્ર છે તેની સાથે આપણે જોડવાનું તો તે રીતે સ્વરને ચિત્ર સાથે જોડવાનું તો પેજ નંબર 151 અને 152 માં બંને પેજમાં ચિત્ર સ્વર સાથે ચિત્ર જોડી જોડકા પૂર્ણ કરવાના છે અને સ્વર લાઈન છે તે જે સ્વર લખવાનું છે થેન્ક યુ આભાર